પણ છેલ્લા ઘણા સમયથી ભરતી મેળો ચાલી રહ્યો છે ત્યારે લોકસભાની ચૂંટણી પણ હવે આવી રહી છે. મતદાનના આડે હવે અમુક જ દિવસો બાકી છે ત્યારે ભાજપમાં બીજા પક્ષમાંથી આવનાર હોદ્દેદારો અને કાર્યકર્તાઓને આવકારવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના માલધારી સેલના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાહેબે ખેસ પહેરાવ્યા હતા. કોંગ્રેસ આપમાંથી ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત રહ્યો. સુરતના કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં માલધારી સેલના અલગ અલગ જિલ્લાના અને પ્રદેશના હોદ્દેદારોએ કેસરિયો ધારણ કરી લીધો છે. માલધારી સેલના અગ્રણીઓ દ્વારા આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાવાનો નિર્ણય કરાયો છે. ત્યારે આપના માલધારી સેલના પ્રદેશ ઉપપ્રમુખ રહી ચૂકેલા પિયુષ દેસાઈ જણાવે છે કે આપમાં અમે કામ કરતા હતા પરંતુ લોકોના પ્રશ્નો ઉકેલ નથી આવતો, આખરે અમારે આમ આદમી પાર્ટી છોડવી પડી. હાલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં અમે ભાજપમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીમાંથી 100 જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવી રહ્યા છે. મુખ્યત્વે પિયુષભાઈ દેસાઈ, તેઓ ઉપપ્રમુખ છે મારધારી સેલ ગુજરાત પ્રદેશના આપ પાર્ટીના. કાનાભાઈ મકવાણા, મહામંત્રી સુરત જિલ્લા માલધારી સેલના. ફુલાભાઈ દેસાઈ, મહામંત્રી સુરત જિલ્લા માલધારી સેલ. ભીમજીભાઈ કંભલિયા, પ્રમુખ માલધારી સેલ સુરત જિલ્લા. અશ્વિનભાઈ રબારી, પ્રમુખ માલધારી સેલ સુરત શહેર. સાથે સાથે ઘણા બધા આગેવાનો અને કાર્યકર્તાઓએ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે. હું એમને પાર્ટીમાં આવકારું છું અને આવનારા દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે ત્યારે આ બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યા પછી પોતપોતાનું વતન હોય, સુરત શહેર હોય કે દરેક ક્ષેત્રે પોતે પ્રચાર કાર્યમાં જોડાઈ જશે એવી એમણે પણ રજૂઆત કરી હતી કે અમે ભારતીય જનતા પાર્ટીનો પૂરજોશમાં પ્રચાર કરીશું. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિ અને એમણે મોદી સાહેબે આ દેશનું જે ગૌરવ વધાર્યું છે અને આદરણીય પાટીલ સાહેબના સંગઠનની કુશળ રણનીતિ, આ બધા જ સમીકરણોને ધ્યાનમાં રાખી તેઓ આકર્ષિત થયા હતા અને આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. પુનઃ હું એમનું સૌનું સ્વાગત કરું છું, આવકારું છું. ધન્યવાદ. મારું નામ દેસાઈ પિયુષ ભૂરાભાઈ. હું પહેલાં આમ આદમી પાર્ટીમાંથી માલધારી સેલની જવાબદારી નિભાવી રહ્યો હતો ગુજરાત પ્રદેશની. અત્યારે હાલ મેં વિધિવત રીતે સી આર પાટીલ સાહેબના હાથે અને સંગઠનના હાથે મેં અત્યારે હાલ ભાજપમાં જોઈનિંગ કર્યું છે અને એમાં મારી વિચારધારા હતી કે સંગઠનને મજબૂત કરવા માટે અને લોકોના પ્રશ્નો અને લોકોનું કામ થાય એના માટે મેં અત્યારે હાલ બીજેપીનો જોઈન કરી છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર હું તન મન ધનથી સેવા કરીશ. આપ છોડવાનું કારણ સાહેબ એટલું હતું કે એની અંદર આપણે મહેનત કરતા હતા, બધું હતું, પણ એમાં જેવી લોકોનો કામ ને લોકોના પ્રશ્નો હતા ને એ ઉકેલ આવતો ન હતો અને એના કારણે પછી મારે ના છૂટકે છોડવું પડ્યું છે.